હેલો ફ્રેન્ડ્સ પાઠ દસ મૂર્ખના સરદાર ગયા અંકમાં આપણે અધૂરો શીખી ગયા હતા જેને આ અંકમાં આપણે પૂર્ણ કરીએ આગળના ભાગમાં બિરબલે બે મૂર્ખો શોધ્યા હતા જેને મૂર્ખના સરદાર એટલે કે મહામૂર્ખ કહી શકાય એવા બે વ્યક્તિઓ એને શોધી કાઢ્યા હતા હવે પછીની વાત આગળ આપણે વધાવીએ આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો દીથો એટલે કે જોયો ગપ્પા મારતા એટલે કે આમ તેમની વાતો કરીને એ એના ઘરે જઈ રહ્યો હતો એટલે એણે એક વ્યક્તિને રસ્તામાં ફાનસના અજવાળામાં કંઈક શોધતો જોયો શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું હા પેલાય ટૂંકો જવાબ આપ્યો શું સોનાની વીટી લાવો હું એ શોધવા લાગું કહી બીરબલે પણ વીતીની શોધમાં માંદી એને પણ વીતી શોધવા માંદી કે આજવાડામાં ક્યાંક વીતી ખોવાઈ ગઈ પાછી સોનાની છે ચાલો ને શોધવા લાગું એમ કરીને એ પણ એની સાથે શોધવા લાગી જાય છે ત્યાંથી પ્રસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા પછી રસ્તા પર જતા લોકોને પણ ખબર પડી કે આ વ્યક્તિની સોનાની વીતી ખોવાઈ ગઈ છે તો એ બધા વ્યક્તિઓ પણ એની મદદ કરવા માટે એ શોધમાં ભળી ગયા સાથે શોધવા લાગ્યા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વાળે તોડામાંથી એક જણે પૂછ્યું એ જે ખોવાયેલી વીતી વીતીવાર વ્યક્તિને પૂછ્યું કે તમને ખબર બરાબર ખબર છે કે આટલી જ વીતી તમારી પડી છે ના અહીં નથી પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધાળા ખૂણા તરફ આંગળી કરીને એને જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે કે ત્યાંથી ગબડતી ગબડતી અહીં સુધી થોડી આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે દીવો એટલે પેલો ફાનસ દીવો છે એટલે અજવાળે શોધી શકાય પહેલાં જવાબ દીધો એ વ્યક્તિએ કહ્યું કે ત્યાં તો અંધારું છે જ્યાં વીતી પડી ગઈ હતી એટલે ત્યાં શોધી શકાય એમ નથી અહીં દીવો એટલે કે ફાનસનો અજવાળું છે એટલે અહીં શોધી શકાય એટલે હું અહીં વીતી શોધી રહ્યો છું ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય પેલા એ જવાબ દીધો માળો બેટો મૂર્ખ છે આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી ગુસ્સાથી બધા જે તોડું હતું એ કહીને વીતી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલ્યા ગયા બીરબલે એના નામથામ લખી લીધા બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું હું નદીમાં નહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીતી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી હવે તે જળતી નથી પેલાંએ કહ્યું ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પણ કંઈ નિશાની રાખી છે હા નિશાની રાખ્યા વગરથી કંઈ દાટું ખરો સી નિશાની રાખી હતી જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાડળ હતું પણ હવે એ વાડળુએ એ દેખાતું નથી ને વીતી પણ દેખાતી નથી પહેલાં એ નિરાશ થઈ કહ્યું બીરબલે એના પણ નામથામ પૂછીને લખી લીધા વાદળ પર એક જગ્યા કંઈ રહેતું હશે વાદળ વાદળ તો આકાશમાં ફરતું દેખાતું હોય આપણને એને વાદળની નિશાની રાખી શોધવા માટે હવે બીરબલે એના નામથામ પૂછીને લખી લીધા અકબરે આપેલી મહેતલ એટલે કે મુદ્દત ને સમય આપ્યો હતો ને કેટલો સમય આપ્યો હતો એને સમય મર્યાદા અઠવાડિયાની આપી હતી છ મૂરખો શોધવાની એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા ચારેય જણાના નામથામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવા કહ્યું આપેલ માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર છ એ છ હાજર છે બીરબલે જવાબ દીધો આ તો ચાર દેખાય છે બાકીના બે ક્યાં છે અકબરે પૂછ્યું આ તો ચાર દેખાય છે બાકીના બે ક્યાં છે અકબરે પૂછ્યું આ ચાર તો આપ નામદારે જોયા પાંચમો હું બીરબલે કહ્યું તું તું મૂરખનો સરદાર અકબરે નવાઈ પામી પૂછ્યું હા નામદાર કેમ જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ ડહાડા એટલે કે આઠ દિવસ નકામાં બગાડ્યા તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું બિરબલે કહ્યું અને છઠ્ઠો છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો ભૂલ માફ કરજો પણ રાજકાજના બે બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર એટલે કોણે એમને હુકમ કર્યો હતો મૂરખના સરદાર શોધી લાવવાનો અકબર બાદશાહે નામદારે કીધું હતું એટલે એમનું નામ લે છે બિરબલે કહ્યું એટલે એ તો હું અકબરે કહ્યું હા નામદાર આપણે બંને હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બીરબલે કહ્યું કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો એક દરબારી શું બોલી ઉઠ્યો કે બાદશાહનું આટો અપમાન કહેવાય કારણ કે એમને મૂળખ કહેવામાં આવ્યા છે એટલે દરબારી બોલી ઉઠ્યો કે એને સજા કરો બિરબલને નહીં નહીં અકબરે હસીને કહ્યું બિરબલ સાચું કહે છે એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવી ટકોર એટલે કે સૂચના આપી મીઠો ઠપકો કરીને પણ એને મને સાચી વાતનું જ્ઞાન કરાવ્યું ભાન કરાવવું એટલે કે સાચી સમજ અપાવી કે સાચી વાત છે જે આ મૂર્ખોને શોધવામાં ખોટા દિવસો એણે બગાડ્યા એમ તો રાજા છે અકબર એને ઘણું બધું રાજ્યનું કામ હોય અને આ મૂર્ખાની શોધ કરવાનું મૂર્ખામી ભર્યું કામ એમણે કર્યું મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાય નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા એણે જે આ મૂર્ખાઓ શોધ્યા અને એમણે જેમને સાચી સમજ આપી વાતની એ બદલ એમણે રાજાએ અકબર રાજાએ એમને ઇનામથી નવાજ્યા એમણે ઇનામ આપ્યું છ મૂર્ખાઓની વાત સાંભળીને મજા આવીને તમને સરસ મજાની એમે અકબર અને બીરબલની વાર્તાઓ સારી હોય છે ઘણી બધી બુક્સ એની મળે છે ભાગ એક ભાગ બે બીરબલની વાર્તાઓ તો તમે એ સિવાયની પણ વાર્તા સાંભળજો ઓકે બાય બાય સી યુ